ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ઉમેદવારી પણ થઈ ગઈ છે, ત્યારે સુરતના કરંજ બેઠક પર ભાજપ દ્વારા ફરી રિપીટ કરેલા ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીની G24 ન્યૂઝ ચેનલ ટીમે મુલાકાત લેતા તેઓએ કહ્યું હતું કે ભાજપ પર લોકોનો જે વિશ્વાસ છે એ અમે કાયમ કરી બતાવીશું અને મતદારો ભાજપને સરકાર બનાવવા મતદાન કરશે. તો કરંજ વિધાનસભા વિસ્તારના લોકોમાં પણ ભાજપ તરફી જ મોહ હોય તેમ જનસંપર્કમાં જોવા મળ્યો હતો. કરંજ વિસ્તારમાં પાણી કામની સમસ્યાનો ઉપાય, પાણીની ટાંકીનું નિર્માણ અત્યંત મિત્રો, સુરત શહેર કરંજ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે લોકલાડીના શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સહિતની તેમની ટીમ અત્યારે પ્રચારમાં પૂરજોશમાં જોતરાઈ જવા પામી છે. અહીંયા લાગે છે કે કોંગ્રેસ અને આપની ડિપોઝિટ 100% ડૂલ થશે. મોટી સંખ્યાની અંદર અત્યારે ભાજપના કાર્યકરો સહિત મહાનુભાવો પણ અત્યારે છે. આપણે મળીએ પ્રવીણભાઈ ઘોઘારીને. નમસ્કાર પ્રવીણભાઈ, શું કહેવા માગો છો? આજે જ્યારે ડોર ટુ ડોર પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે ત્યારે લોકસંપર્ક માટે નીકળ્યા છીએ ત્યારે અમારા વિધાનસભામાં સૌ મતદાર ભાઈઓ અમારા કાર્યકરો એકજૂટ થઈ અને ઘર ઘર સંપર્ક કરવા અમે અત્યારે નીકળ્યા છીએ અને લોકોને વિનંતી કરવા નીકળ્યા કે ભાજપની આ વિકાસ ગાથામાં જે 27 વર્ષથી જે શાસન ચાલી રહ્યું છે એમાં આગળ ધપાવવા માટે અને રિક્વેસ્ટ કરવા માટે નીકળ્યા છે અને મતદારોને કહેવા નીકળ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીને મોટા મતદાન કરી અને અમને જીતાડો એવી બધી વ્યવસ્થાના ભાગરૂપે આજે મતદારોમાં ઘરે ઘરે સ્વાગત. અમારા બધા કોઈ પણ સોસાયટીમાં જઈએ ત્યાં ઘર ઘરથી સ્વાગત કરવા માટે નીકળે છે અને એની માટે પણ હું કરંજના સૌ મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કરંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો પરંપરાગત રીતે ગઢ રહ્યો છે. આ વિસ્તારના લોકોના સુખે સુખી અને આ લોકોના દુઃખે દુઃખી એવી રીતે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ કામ કરી રહ્યા છે. પ્રત્યેક મતદારોમાં ખૂબ ઉત્સાહ છે અને આ વખતે કરંજ વિધાનસભામાં બીજી તમામ પાર્ટીઓની ડિપોઝિટ ડોલ થશે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવો પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. અમારા કરંજ વિધાનસભામાં પ્રવીણભાઈ એવી કામગીરી કરી છે કે એ નાના મોટા લોકોના પ્રશ્ન જે હતા એ બહુ ખુશી રીતે હલ થયા છે અને લોકોને અપેક્ષા હતી કે સાહેબ રિપીટ થઈને આવે, કેમ કે સાહેબે લોકોના કામો એવા કર્યા છે, બધાને સુવિધા આવી આપી છે અને બધાને મદદરૂપ થયા છે. ને કોરોના કાળમાં પણ ગરીબ લોકોને, જ્યાં ગરીબ લોકોને ખાવાનું નહીં પહોંચતું ત્યાં સાહેબે પહોંચાડ્યું છે, આ સૌથી મોટી વાત છે. મારું નામ ડૉક્ટર નાનુભા રખાણી છે. હું 1964થી આ કામ કરી રહ્યો છું. પ્રવીણભાઈને ફક્ત અહીંયા રિવિઝન કરવા માટે આવ્યા છે. આ વોર્ડમાં એક પણ કામ બાકી નથી. સરકારી અને કેન્દ્ર સરકારની કંઈ પણ યોજના હોય એને વધારે લોકોને ઉપયોગી થાય એવું માર્ગદર્શન આપવા માટે અમે આવ્યા છીએ. પ્રવીણભાઈનું કોઈ કામ બાકી નથી. વોર્ડમાં કે આ વિધાનસભાના વિસ્તારની અંદર બધા કામ સંપૂર્ણ પૂરા કરેલા છે. હવે જે કામ થવા છે એ એડિશનલ છે. આપણે કહીએ ને કે 100 ગ્રામ ઉપર 1 લોટો ફ્રી, આ ફ્રી કામ કરવા માટે નીકળ્યા છીએ. પ્રવીણભાઈનું કોઈ કામ બાકી નથી, ફક્ત હવે રિવિઝન કરવાનું છે. પરીક્ષા પહેલાં આપણે રિવિઝન કરતા હોય છે એમ આ ભાજપનો પ્રચાર કરી અમે રિવિઝન કરવા માટે નીકળ્યા છીએ. ખૂબ સારો ઉત્સાહ છે, લોકોનો પ્રેમ સારો છે, કામ સારું છે. જે છેલ્લા 30 વર્ષથી કરંજ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પૂરું સમર્થન મળી રહ્યું છે અને વિજય પણ પ્રાપ્ત થયો છે. આ વખતે પણ આપણા સૌના લોકલાડીલા ઉમેદવાર એવા પ્રવીણભાઈ ઘોઘારી બહુમતીથી, અને અમે ગઈકાલે જ નક્કી કર્યું હતું કે 50,000 કરતાં પણ વધારેમાં વધારે લીડથી અમે જીતાડીશું અને સૌ કાર્યકર્તાનો પણ ઉત્સાહ અને લોકોનો પણ ખૂબ સહકાર અમને મળી રહ્યો છે. સંખ્યામાં તમે અત્યારે આમ તો સેવાનો ભેગ છે અને તમે અત્યારે સેવા માટે જ નીકળી પડ્યા છો. અમારા ધારાસભ્ય બહુ સારા કામ કર્યા છે અને ખૂબ મોટી લીડથી જીતીને આવે એવી અમે અપેક્ષા રાખી. હા બેન, આપનું નામ? મારું નામ વસંતાબેન મહેતા છે. ને પ્રવીણભાઈ ઘણા સારા કામ કર્યા છે અને બધાને જે કરી રહ્યા છે અને તરત જ આધાર કાર્ડને બધાને તરત જ નીકળી જાય છે, જરાક પણ એ લોકોને તકલીફ પડતી નથી. મિત્રો, કરંજ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પૂર જોશમાં છે. ડોર ટુ ડોર અત્યારે તેઓ લોકો મતદારો માટે અત્યારે આવી રયા છે અને ચારો તરફથી તેનો જય જય કાથી રહ્યો છે. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા સુરત.